હરિઓમ ત્રણ વખત બોલવાનું રહસ્ય. આપણે બધા મોટાના સ્વજનો છીએ, પણ આપણે એકબીજાના સ્વજન નથી. એટલે મારાથી એમ નથી બોલાતું કે મારા સ્વજનો. આપણે એક ગુરુ શક્તિના, એક ચેતના શક્તિના છત્ર હેઠળના આપણે બધા એક છીએ, એમના સ્વજન છીએ. જે પરમાત્મા છે એના જીવાત્મા રૂપે આપણે એમના છીએ. એ અર્થમાં આપણે બધા મોટાના સ્વજન છીએ. સ્વ એટલે આત્મા, સ્વયં, એનું જન, એની સાથે સંબંધ બાંધનાર જીવાત્મા. જ્યારે પરસ્પર સ્વજન છીએ એવું સમજીને આપણે વ્યવહાર કરવા જઈએ છીએ, ત્યાં મોટે ભાગે ગોથું ખાઈએ છીએ. તમે જોજો એવા ઘણા બનાવો બને છે કે પરસ્પર એમ સમજે કે સ્વજન છીએ ને આની સાથે અવ્યવહાર કરવા જાય, પછી કડવાશ આવી જાય છે ઘણામાં. તો સંસારનો વ્યવહાર, એ સંસારનો વ્યવહાર એની જગ્યા ઉપર છે. આ એક આધ્યાત્મિક સંબંધ છે જેનો આત્મા સાથે સંબંધ છે. આ તો મોટાએ જે વસ્તુ આપણને કહે કે દરેક વસ્તુનું પ્રયોજન બહુ સ્પષ્ટ કરી દેવું કે આમ કેમ થાય છે. બીજું અહીંયા હમણાં જ મને સિગ્નિફિકન્સ યાદ આવ્યો કે આપણે ત્રણ વખત હરિઓમ બોલીએ છીએ, પણ એનું રહસ્ય છે, એનો મર્મ છે. પાંચ વખત નહીં ને ત્રણ વખત કેમ બોલીએ છીએ? કારણ કે જે ક્રિયા શરૂ કરીએ આપણે એ થવાની છે પ્રકૃતિ દ્વારા, આપણી પ્રકૃતિની શક્તિથી થવાની છે. પરંતુ એમાં આ ચેતન શબ્દ એ પ્રકૃતિના ત્રણેય ગુણોમાં, સત્વ, રજસ અને તમસ, એ ત્રણેય ગુણોમાં આ શબ્દની શક્તિ દ્વારા ચેતનનો સ્પર્શ થાય એવા હેતુથી આપણે ત્રણ વખત હરિઓમ બોલીએ છીએ. આ એવી એક મહત્વ છે એમ, એમને આપણે જાણીને કરીએ તો એનો વધારે ફેર પડે છે. હિમાલયના એક મહાત્મા, હિમાલયના તપસ્વી શાંતાનંદજી કરીને આપણે સુરતમાં એક મહિનો મૌનમાં બેસી ગયા. આપણે જોયું, તમે કોઈક પ્રાર્થનામાં બોલ્યા હશે. એમણે એમ સમજાવેલું કે આપણા વર્ણ બધા છે ને અક્ષરો, એમાં રનો ઉચ્ચાર એ આપણી અંદર અનોખા પ્રકારનું ઘર્ષણ પેદા કરે છે, ફ્રિક્શન. રામ 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 રામ, એટલું રામ બોલવામાં એ ફ્રિક્શન જે શક્તિ પેદા કરે છે એ ઓમકારના નાદથી જે વ્યાપક ચેતન શક્તિ છે એની અંદર પ્રવેશવા માટેનું એક ફિલ્ટરેશન છે, કે જેથી આપણને કોઈ જાતનું નુકસાન ના થાય અંતઃકરણમાં. મોટાએ એક પત્રમાં, હેમંતભાઈના એક પત્રમાં લખ્યું છે, એવું સંશોધનમાં ગમે તે, કે ભગવાનના માર્ગ ઉપર કદમ માંડતા પહેલા જો સ્પષ્ટતાઓ ના થાય તો આ રસ્તો એવો છે કે મોટાભાગના આમાં ગાંડા થઈ જાય. અને આટલા જ માટે આપણે આધ્યાત્મિક વાતો કરવાનું નહોતું વિચાર્યું કે આપણે એ છોડી દો, કારણ કે એમાં કન્ફ્યુઝન થઈ જશે અને તકલીફ પડી જશે. એટલે ઓમ એ એવો એક શબ્દ છે કે જે શબ્દનો ઉચ્ચાર એ નાભીથી બ્રહ્મરંધ્ર સુધી ઝડપી સ્પર્શ કરી અને આખો જે ઓમકાર બ્રહ્માંડમાં વ્યાપેલો છે શબ્દરૂપે એની સાથે આપણને જોડે છે.
અને બ્રહ્માંડમાં વ્યાપેલો આ ઓમકાર એ ની સાથે આપણે પ્રાર્થના કરી અને આજની વાત શરૂ કરી. એવી પ્રાર્થના છે કે પ્રભુ આપ ઓમકાર રૂપે સકળ બ્રહ્માંડમાં વ્યાપેલા છો, પરંતુ મારો વ્યક્તિગત અહમ એ આપના સુધી મને પહોંચવા દેતો નથી, તો હે પ્રભુ કૃપા કરીને મારા વ્યક્તિ અહમને આપના ઓમકાર રૂપમાં એનું અનુસંધાન કરાવો. ભગવાન શબ્દ એવો શબ્દ છે કે જે આપણામાંના એક વર્ગને એટલો બધો ખિસ્સા ખર્ચી જેવો થઈ ગયો છે કે આમ ત્યાં કાઢીને નાખી દઈએ. ભગવાનને ગમ્યું તે ખરું, બધું કરવા વાળો ભગવાન, જોવા વાળો ઉપર બેઠો છે, બોલીએ છીએ પણ કોઈ ઉભા રાખીને પૂછે કે શું પણ આપણે બોલીએ છીએ એનો કોઈ અર્થ છે? બીજો એક વર્ગ એવો છે આપણામાં કે ભગવાનથી સાવધાન, કોઈ ફલાણા ભગવાનને, કોઈ ઢુકણા ભગવાનને. રજનીશજીએ ભગવાન રજનીશ કીધું ત્યારથી ઘણા લોકો ભગવાનથી ફફડવા માંડ્યા, કોઈ ભગવાનની મશ્કરી પણ થવા માંડી ભગવાન શબ્દની. એક એવા મહારાજના પરિચયમાં આવે કે મને પોતે પરાણે કેવડાવે કે આપણે પણ ભગવાન છું કેવડાવે, એવા પણ માણસ હોય છે. મોટાએ એક સરસ વાત કીધી કે જેણે એક ઝપકારાની અંદર અંધારું ઉડાડી નાખ્યું, એક ઝપકાર, ગમે તેવો પ્રખર અનુભવી પુરુષ હોય તેમ છતાં એ દેહધારી છે ત્યાં સુધી એ ભગવાન નથી. એટલે એક વાત, જે પેલો ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ છે એને એક સમાધાન મળી ગયું. બીજી બાજુ એનો અનુભવ એટલી બધી કક્ષાનો છે કે જેમાં ભગવાન જેટલું સામર્થ્ય છે એમ છતાં એ નિમિત્ત વિના કશું જ કરી શકે એમ નથી, શરીર હોવાને કારણે. અને એ નિમિત્ત એ પણ એ પોતે જ જાણે છે કે બીજાને ખબર એની પડતી નથી. આ એમણે એક લાઇન ઓફ ડિમાર્કેશન મૂકી દીધી, મતલબ કે ભગવાન એ આંખેથી જોઈ શકાય તેવા નથી, દેહરૂપ એ ભગવાન નથી એમ એ મતલબ છે. આ ભગવાન એ અનુભવ પ્રમાણે છે. પછીથી આમણે મોટાને એક વસ્તુ એ ગમે તેમ પણ એક આ પૃથ્વી પર આપણા લોકો પર બહુ મોટો ઉપકાર કરી દીધો કે એમણે પ્રભુ અને ભગવાન એ શબ્દ બહુ વાપર્યા જ નથી. તમે જોજો એમની ચોપડીમાં, એમની ચોપડીમાં બે શબ્દો વધારે આવે, એક ચેતન અને બીજું જીવન. જીવન એટલે આપણે બધા જ સમજી શકીએ, જીવન એટલે જેમાં સહેજ પણ ચેતનના સંચાર નો આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ એ લાઈફ છે, એ જીવન છે. અને એવું જીવન એ આપણી નજરે ચડેલું છે છતાં એ ક્યાંય ખંડિત થતું નથી, એ તૂટતું નથી, અખંડ છે, અવિરત છે, અવિનાશી છે. એક પૃથ્વી પરની માટીના કણમાંથી એક તણખલું બહાર આવે છે એ જીવન છે. આ તો વિજ્ઞાન પુરવાર કરે એવી વાત છે, આ કંઈ આગી પાછી વાત નથી. એવું આપણું પણ જીવન છે, પણ આપણા મનમાં એવો ખ્યાલ બંધાઈ ગયો કે જીવન એટલે જન્મ્યા
અને મરી જઈશું ત્યાં સુધી જે કંઈ કરીએ છીએ એનું નામ જીવન, પણ ના, એનું નામ જીવન નહીં. જીવન એટલે આ મોટાની વ્યાખ્યા લઉં છું, સાત શબ્દોની વ્યાખ્યા. હંમેશા કોઈ પણ સાયન્ટિસ્ટ એની ડેફિનેશન ક્યારે આપી શકે કે એનો પ્રયોગ સિદ્ધ થયો હોય ત્યારે, ત્યાં સુધી સાયન્ટિસ્ટ વ્યાખ્યા ના આપી શકે. જીવન એટલે અનંત જન્મોના સંસ્કારને લઈને આવેલા જીવની પ્રકૃતિના પટ મારફત વહેતી અવિરત ક્રિયા, એનું નામ જીવન. તમને કોઈ જગા પર જીવનની આવી વ્યાખ્યા નહીં મળે. પૂછી જુઓ કોઈને ઊભા રાખીને કે ભાઈ બધા બોલે છે જીવન એટલે શું. અનંત જન્મોના સંસ્કારોને લઈને આવેલી આ શરીરમાં અને પ્રકૃતિના પટ મારફત વહેતી જે ચેતન શક્તિ છે એ જીવન છે. ચેતન શક્તિ એ જીવન છે, પ્રકૃતિ એ જીવન નથી. પ્રકૃતિના માધ્યમથી અને એના પ્રકૃતિ પર બળ કોનું છે તો કે સંસ્કારોનો. સંસ્કારો ક્યાંથી આવ્યા છે તો કે અનંત જન્મોના. એટલે હવે પુરવાર થાય એના પરથી કે જીવન એક ઇટરનલ વસ્તુ છે, અનંત છે, શાશ્વત છે. આ ભગવાન છે, આ છે જીવન, એ જ પ્રભુ છે. આ જમાનાને માટે, આવી રહેલા વિજ્ઞાનના યુગને માટે આ શબ્દ જ કદાચ વધારે સારામાં સારો ને સાચામાં સાચો છે. ભગવાનની માણસો વાત કરે છે ને ત્યારે બુદ્ધિશાળી માણસો, પોતાની જાતને બુદ્ધિજીવી કહેવડાવનારા માણસો પોતાનો અહમ સામે મારવા માટે એવી અવળી દલીલો કરે કે જેને કારણે કોઈકને આઘાત લાગે. મારા એક બહુ બુદ્ધિશાળી મિત્ર છે અને એણે બહુ ઉહાપો પણ મચાવેલો, સાહિત્યકાર છે મારા મોટા મિત્ર, રાપશંકર ઠાકર કરીને કવિ છે, મિત્ર છે મારા. એ ઉદ્દામવાદી માણસ છે, ભગવાન ભગવાન વાળી વાત નકામી. એમ એક દેવની મૂર્તિ ઉપર કે મેં તો પેશાબ કરેલો જાય, મને એવું કીધું કે મેં એ એક એમના ફ્રેન્ડ સર્કલમાં કહે છે કે જન્માષ્ટમી દિવસે કૃષ્ણની મૂર્તિને જાહેરની અંદર ગટરમાં નાખવાની મેં કાર્યક્રમ કર્યો. ક્યાં છે ભગવાનની વાત કરો છો? હું કોઈ દિવસ ક્યાંય બોલું નહીં, પણ આજે જયારે હું ગયું ત્યારે મને છંછેડવા માટે આવા પ્રયોગો થાય. બોલો કે છે આનો કંઈ જવાબ કંઈ થઈ શક્યું મારા પર? મેં એક વખત એમને કીધું, મેં કહું જો તમે મને પૂછો છો તો સાંભળવાની તૈયારી રાખો, હું કહું તેટલું. હું કંઈ અનુભવમાં નથી, મેં ભગવાન જોયા નથી, ભગવાનને અનુભવ્યા નથી. પણ એ વાત નક્કી મારા મનમાં છે કે જેણે ભગવાનને અનુભવ્યા છે એને મેં જોયા છે અને એની પાકી ખાતરી સાથે જોયેલા છે. દેખાય નહીં ભગવાન, ના દેખાય, પણ હું તમને એનો જવાબ આપી શકું. તમે દેવમૂર્તિ પર પેશાબ કર્યો કે તમે કૃષ્ણની મૂર્તિને ગટરમાં પધરાવી, એની સાથે કશો વાંધો નથી અમને. પરંતુ તમને આ તત્વના પ્રત્યેનો જે તિરસ્કાર, તમારા ચિત્તની અંદર ઘૃણા, એના જે સંસ્કારો પડ્યા એને વિશે મેં કોઈ આપણે કશું વિચાર્યું? નુકસાન કયું થયું એ તમને ખબર પડી કે કયું નુકસાન થયું? આ મૂર્તિને આ સ્થિતિમાં લાવ્યા તે નુકસાન નથી, નુકસાન તમે તિરસ્કારનો સંસ્કાર દાખલ કર્યો ને એનો છે. આપણી અંદર જે ડેમેજ થયું છે સૂક્ષ્મ, એનો ખ્યાલ નથી આપણને આવતો, બોલી શકાય છે. એમને સ્પષ્ટ આપણે કહી શકીએ કે કોઈ પણ માણસ એમ કહે કે હું બુદ્ધિજીવી છું, તે વાત ખોટી છે. બુદ્ધિથી જીવી શકતો હોય જે માણસ, એ માણસ બુદ્ધિને હંમેશા ખુલ્લી રાખે તો એ બુદ્ધિથી જીવ્યો કહેવાય. કે લાઈફ ઇટર્નલ છે, અનંત જીવનમાં જીવવા માટે બુદ્ધિનું બારણું બંધ ના કરાય. મોટાએ આ વાતને એમ સમજાવી છે કે બુદ્ધિના જે કેટલાક લક્ષણો છે, તર્ક, દલીલ, શંકા, એને આ માર્ગ ઉપર વચ્ચે આવવા ના દેવા. પરંતુ
બુદ્ધિની અંદર જે તેજસ્વીતા છે, આત્માની શક્તિથી જે તેજસ્વી બની છે બુદ્ધિ, એ થતા રહેતા વિકાસના અનુભવને સમજી શકે એટલી બુદ્ધિ ખુલ્લી હોવી જ જોઈએ. નહીં તો તમે ભ્રમણામાં પડી જાઓ. બિલકુલ અનુભવ થયો કે નહીં, કલાસ કશો અનુભવ થતો જ નથી. એટલે આપણે ત્યાં લોકો સાક્ષાત્કાર એ તો જાણે ગાંધીને ત્યાં મળતું પડીકું હોય ને એવી વાતો કરતા થઈ ગયા છે. જેને તેને પૂછે કે તમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે? અરે ભાઈ, છોડા વેરાઈ જાય. આ સાક્ષાત્કાર કઈ સહેલી વસ્તુ છે? બોલવું છે આપણે. હા, શું? એમ કે મુંબઈમાં એક જેમને ત્યાં મોટા પધારેલા, ત્યાં એક બેન ભજન ગાવા આવેલા. એટલું સરસ ભજન ગાય ભાવપૂર્વક. પછીથી ગુરુ થયું એટલે એ બેનની ઓળખાણ મોટાને યજમાન બેને કરાવી કે આ બેન તો ભક્તિમાં તરબોળ છે, કેવળ ભગવાનના ભક્ત બની ગયા છે. તો એ મોટાએ કીધું કે બેન, તમને તમારું સાંભળીને હું રાજી તો બહુ થયો, પણ આ બેન કહે છે તમે માનશો નહીં, તમે ભક્તિમાં બિલકુલ તરબોળ થયેલા નથી. જેને ભક્તિ જાગી ગઈ હોય એના તો રૂવાડે રૂવાડા બદલાઈ જ જાય, એમાંનું કશું તમને થયું નથી. એટલે એ ભ્રમણામાં ના રહેશો. ગાવ છો સારું, ભાવપૂર્વક ગાવ છો, અન્યની અંદર ભાવ જાગ્રત થાય તેવું ગાવ છો, પણ તમે ભક્તિ નથી થઈ. તમે વિચાર કરો કે આપણે ત્યાં કેવી ભ્રમણાઓ ચાલે. એક માણસ 4 કલાક એક આસન સિદ્ધ કરે ને પછી બધા લોકો એનો અહોભાવ ગાયા કરે, એ નથી, એ ભગવાન નથી. એ વસ્તુમાં એ જુદી જુદી શક્તિઓથી થાય છે. તો આ બધી ભ્રમણાઓ ના પેદા થાય એટલા માટે મોટાએ જીવન શબ્દ વાપર્યો. અને એમણે નર્મદા પદેની પુસ્તિકામાં આશ્રમની સ્થાપના કરી ત્યાર પછી એક 4-5 પેરેગ્રાફ આશ્રમની સ્થાપનાની ભૂમિકા વિશે લખ્યા છે. એ નર્મદા પદેની બીજી આવૃત્તિમાં છે. પાછલી આવૃત્તિમાંથી ઘણું બધું જતું રહ્યું છે. હવે ધીમે ધીમે નવું થશે ત્યારે મારો એવો વિચાર છે કે પાછળનું બધું મૂકવું, કારણ કે ઇતિહાસ તૂટી જાય છે. નહીતર નવી પેઢી જે આવે એને શું ખબર પડે ને, એ ખબર ને. એમાં એમણે એમ લખ્યું છે બહુ સાદા વાક્યમાં કે જીવન વિકાસ એટલે ભગવાનનો અનુભવ. ડેફિનેશન, શોર્ટેસ્ટ ડેફિનેશન, જીવન વિકાસ. હવે જે ઇવોલ્યુશન, જે ઉત્ક્રાંતિ થાય છે ભૌતિકશાસ્ત્રમાં, જે સિદ્ધ થયું એમાં, એ નેચરલ થયા જ કરે છે. ઉત્ક્રાંતિને આપણે રોકી શકતા નથી. પણ જે ક્રિયા સ્વાભાવિક થતી હોય એમાં સભાનતા ભળે તો એ ગતિ જુદા પ્રકારનો અર્થ આપણી અંદર ઊભો કરે. તો જે જીવન છે કે જે ચેતનથી ભરેલું જીવન છે, એ જીવન જેવું છે તેવું આપમેળે વિકસી રહેલું હોવા છતાં, એની ગતિમાં હોવા છતાં એ નિમ્ન ગતિમાં છે, એ ભગવાન નથી. જીવન એ ચેતનનું અંગ છે, એની અંદર પ્રભુ રહેલા છે, પણ ચેતન રૂપે રહેલા છે. પણ એ ચેતન પ્રકૃતિની ચેનલમાં, એના પટની અંદર વહે છે. એટલે મોટાએ આ ભગવાનના દર્શન એવી રીતે આપણને કરાવે છે કે એ ચેતન જેની અંદર ભળે છે તેના રૂપે તે દેખાય છે. ફૂલની અંદર એ ફૂલ રૂપે દેખાય છે, એમાં ચેતન છે. એ વિના તો એ બહાર આવે જ નહીં, લાઈફ વિના. એ તો આપણને વિજ્ઞાનથી સિદ્ધ થયેલું છે. પશુમાં પશુ રૂપે આવે છે, વૃક્ષમાં વૃક્ષ રૂપે દેખાય, જલપ્રવાહમાં જલપ્રવાહ, ત્યાંય છે ચેતન. એક જણાએ સવાલ કરેલો કે આપ કહો છો કે બધે જ ચેતન છે, તો મડદામાં ચેતન હોય ખરો? બહુ સવાલ જોરદાર હતો. મોટાએ કીધું કે એ તમને કદાચ સમજાય નહીં, પણ હા, મડદામાં ચેતન છે. તો પછી શું, કેવી રીતે આપણે બાળી શકીએ?
ચેતન, શુદ્ધ ચેતન એ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત થઈ જાય છે, શરીર શબ બની જાય છે, ત્યારે પ્રાણ ચાલ્યો જાય છે બહાર, જીવ નીકળી જાય છે, અને શુદ્ધ ચેતન જે સાક્ષી રૂપે રહેલું છે એ રહે છે, અને અગ્નિ સંસ્કાર પછી એ બ્રહ્માંડની અંદર સર્વત્રમાં એ પ્રસરી જાય છે.